બને વિસ્તારના લુણા જૂથ પંચાયતના હાજીપીર વિસ્તારના સીમાડામાં બનેલ પ્લોટમાં ચરિયાણની શોધમાં ગયેલ ભેંસોના મોતથી ચકચાર મચી. ભુજ તાલુકાનું બની વિસ્તાર જે પશુપાલકોના પ્રદેશ તરીકે ઓળખાય છે અને બનીની લાખેણી ભેંસ એક જમાનામાં ખુલ્લા ચરિયાણ પ્રદેશમાં ચરિયાણ કરતી હતી, પણ આઝાદીના 75 વર્ષ પછી બધી જંગલ ખાતાની જમીનો ઉદ્યોગોને પધરાવ્યા પછી છેલ્લા 4-5 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બની યાદ આવ્યો છે, જેનો કબજો લીધેલ નથી, પણ સરકાર સાથે મિલીભગત કરી નોડલ એજન્સી તરીકે વિવિધ પ્રોજેક્ટ હેઠળ બનીમાં ઘાસિયા જમીન સુધારણાના નામે બંજર જમીન સુધારણાને બદલે ઘાસિયા જમીનો પર કામ બતાવી ટાર્ગેટ પૂર્ણ કરે છે. જે પ્રોજેક્ટને જુદા જુદા નામો આપી કાયદાની કોઈ પણ દરકાર કર્યા વગર જમીનો હડપ કરવા ફોરેસ્ટના અધિકારીઓ કાયદાનું રોફ જમાવીને ગરીબ માલધારીઓ ઉપર જોહુકમી કરીને શાંત વિસ્તારને દબાવવાના હીન પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્લોટના તોતિંગ ખાયોમાં અનેક વખત બનીની લાખેણી ભેંસોના મરણ થયા છે, જે અંગે અનેક વખત રજૂઆતો કરેલ છે, પણ કોઈ સાંભળવા વાળો નથી. ઉલટાનું સમગ્ર પ્રકરણને ગેરમાર્ગે દોરવા ફોરેસ્ટના અધિકારીઓ નામદાર કોર્ટમાં આ ફરિયાદો અંગે ખોટા સોગંદનામા કરી માલધારીઓને ખોટા સાબિત કરવાના ગેરબંધારણીય પ્રયાસો કરે છે. ત્યારે આજે ફરી વખત બની વિસ્તારના લુણા જૂથ પંચાયતના હાજીપીર વિસ્તારના સીમાડામાં બનેલ પ્લોટમાં ચોરિયાણની શોધમાં ગયેલ ભેંસોએ ખાઈમાં પડીને મરણ પામેલ છે, જેના કારણે માલધારીઓ પર આભ તૂટી પડ્યો છે અને અગાઉના પ્લોટમાં પણ આટલી મોટી નુકસાનીનો માલધારી સમાજ ભોગ બની રહ્યો છે. છતાંય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હજી પણ નવા પ્લોટો બનાવી રહ્યું છે, જે માલધારી સમાજ માટે ચારિયાણ પદ્ધતિ પર લાલબત્તી સમાન છે. તો આ મરણ પામેલા પશુઓ તાત્કાલિક જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા પીએમ રિપોર્ટ થાય અને પોલીસ FIR દાખલ કરી જવાબદારો સામે પગલાં લેવાય અને માલધારીઓને થયેલા નુકસાનીઓનો યોગ્ય વળતર અપાય અને હાલ થયેલી ખાઈઓ બંધ કરાય એવી માલધારીઓ સમાજની લાગણી અને હૃદયની વેદના સાથે માંગણી છે. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.